सूर्या चौक में शांतिला शाह स्कूल दिलीप भाई नास्ता गुरु शॉप आएल है। दिलीप भाई जो 47 वर्ष भावनगर जनता प्रिय है स्वाद एने जेने पकड़ी रखी है छेल्ले 47 वर्ष की त्रण पेटी सुधी एनो टेस्ट करजो। મોનોપોલી ચટણી છે પાઉં ગાંઠિયા લસણિયા જે ગાંઠિયા ને બટેટા સાથે ને આ મિક્સ ડિશ છે। બહુ વર્ષ તમે આવશો અત્યારે જ જાય હોય તો આ જગ્યા પર જરૂર મુલાકાત લઈશું। મારું નામ પટેલ પ્રશાંત છે, હું ઘણા ટાઈમથી આ નાસ્તો કરવા માટે આવું છું અને દિલીપભાઈના બટેટા બહુ ફેમસ છે, મને બહુ ભાવે છે। પહેલાં તો આપણું નામ જણાવો ને। મયુરભાઈ। મયુરભાઈ તમે કેટલા વર્ષે આ જગ્યા પર? 35 ખરા 35 વર્ષે તમે અહીંયા છો। હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજની દર્જે। દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જે 47 વર્ષમાં જે ભાવનગરની જે સ્વાદપ્રિય જનતા છે એને પોતાને જે સ્વાદથી પકડી રાખ્યું છે 47 વર્ષથી, એવી જગ્યા જે ભાવનગર શહેરમાં આવેલી છે દિલીપભાઈ નાસ્તા ગૃહ, જે અહીંયા અહીંના બટેટા ને અહીંના જે પાઉં ગાંઠિયા છે ને એની ચટણી છે આખા ગુજરાતમાં કહીને તો ફેમસ છે। તો આપણે આજે એના વિશે જાણશું, એની પ્રગતિ ધીમે ધીમે કેવી રીતે થઈ એ જાણશું ને જો તમે દર્શક મિત્રો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને વિડીયો નીચે જે લાલ બટન આપેલું છે તે લાલ બટન દબાવીને મારી ચેનલને સપોર્ટ કરજો ને આવાના વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સપોર્ટ તો કરવું જ પડશે। તો ચાલો પહેલાં તમને હું લોકેશન બતાવી દઉં કે આ જગ્યા ક્યાં આવેલી છે, અલુરિયા ચોક ને આ રસ્તો જે હાઈકોર્ટ રોડથી આવે છે તે હાઈકોર્ટ રોડથી અલુરિયા ચોકમાં ને આ જે રસ્તો તમે જઈ રહ્યો છે તે મામા કોઠાથી અહીં આવે છે ને મારી જમણી સાઈડ જે ક્રેશન સર્કલથી આ જગ્યા પણ તમે આવી શકો છો। એક્ઝેક્ટ અલુરિયા ચોકમાં શાંતિલાલ શાહ સ્કૂલની આગળ જ તે દિલીપભાઈ નાસ્તા ગૃહની શોપ આવેલી છે। તો દર્શક મિત્રો ચાલો આપણે જઈએ અને જે અવનવા સ્વાદો છે એના ભાવનગરના આપણે અલગ અલગ વિડીયોમાં લેતા રહીશું, પણ આજે દિલીપભાઈનો જે 47 વર્ષનો જે ભાવનગરની જનતા પ્રિય છે સ્વાદની એને જેણે પકડી રાખ્યું છે છેલ્લે 47 વર્ષથી ત્રણ પેઢી સુધી એનો ટેસ્ટ કરજો, એ મોજ કરવાનો છે, ચાલો આપણે મોજ કરીએ। તો
દર્શક મિત્ર અહીંના ઓનર છે, આપણે એની સાથે વાત કરશું ને જાણશું આ દુકાન વિશે, આ શોપ વિશે. તો પહેલા તો આપનું નામ જણાવો ને. મારું નામ છે ચિરાગ દિલીપભાઈ મકવાણા. ને આ કેટલા વર્ષથી આ શોપ તમારી ચાલુ છે? મારો ધંધો છે 47 વર્ષથી જૂનો છે. મારા દાદા સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે એવો ને એવો ટેસ્ટ છે, ત્રીજી પેઢી હું જનરેશન છું મારું. ખાસ ને લોકો અહીંયા તમારી આઈટમ શું લેતા હોય? બટેટા, ભૂંગળા, પાઉં ને ગાંઠિયા ને મારી મોનોપોલી છે ચટણીની. ખાસ કરીને અમારી ચટણી આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય ન બનાવી ચટણી. ને મેં એવું સાંભળ્યું છે કે તમારી બીજી પણ શોપ ભાવનગરમાં ખોલી છે? મારી બીજી શોપ છે વાઘાવાડી રોડ વેલેન્ટાઇન સર્કલની સામે સામરદાસ કોલેજના ગેટ પાસે મારી બીજી શાખા આવેલી છે. ને આનો સમય શું હોય છે તમારી શોપના? કેટલા વાગે સવારે ખોલો ને સાંજે કેટલા વાગે તમે બંધ? શોપ સવારે 10 વાગે સ્ટાર્ટ થાય, કન્ટિન્યુઅસ રાત્રે 10 વાગ્યા સુધી સ્ટાર્ટ થાય બંને શોપ. બીજું કે ડીશનો, બટેટાની ડીશનો, પછી પાઉંગાઠીની ડીશનો શું, એનો ભાવ શું હોય છે? પાઉંગાઠિયા ને બટેટાની મિક્સ ડીશના 25 રૂપિયા છે અને ખાલી બટેટા મુંગળાના 20 રૂપિયા છે. કે તમે લગ્ન પ્રસંગમાં પણ ઓર્ડર લ્યો છો? લગ્ન પ્રસંગ, પાર્ટી પ્લોટ, પાર્ટી ઓર્ડર બધા એક્સેપ્ટ કરવામાં આવે છે. તો તમે જ દર્શક મિત્રો જાણ્યું એમ કે દરેક ઓર્ડર જે લગ્ન પ્રસંગના હોય છે તે પણ લેવામાં છે. 47 વર્ષથી દિલીપભાઈ ગાંઠિયા જે પાઉંગાઠિયા અને બટેટા ભારતમાં, ગુજરાતમાં, ભાવનગરની પણ આખા ગુજરાતમાં પણ ફેમસ છે. તો આ જગ્યા પર આપ જરૂર ને ટેસ્ટ કરો છો. તો ચાલો આપણે પણ એક સરસ મજાની બટેટાની ડીશ ને પાઉંગાઠિયાની ડીશ ચાખીને આપને હું જણાવું કે કયો સ્વાદ છે. સામે આવી ગઈ છે બહુ સરસ મજાની પાઉંગાઠિયાની ડીશ. તો આપણે એનો ટેસ્ટ કરીશું. પહેલાં હું તમને જણાવું કે જે આમાં જે શું શું નાખે છે તે. તો મારી નજીક કયો આ પાઉં છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે. પછી આ પાપડી છે જે લોકો મિક્સ અંદર કરતા હોય છે પાપડી પણ, ને જે લસણીયા ગાંઠિયા હોય છે તે પણ છે. મેં કોથમરી છે, ડેકોરેશન ડુંગળી છે, ને એની ખાસ જે આની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જે વસ્તુનો ટેસ્ટ કરવાનો, એ જે આ લસણની જે ચટણી છે એ યુનિક અને એક મોનોપોલીવાળી છે. આ ચટણી તમને ભાવનગરમાં તો નહીં પણ ક્યાંય પણ આ ચટણી તમે ક્યારેય ખાવા નહીં મળે ને જોવા પણ નહીં મળે. તો આની જે આ જગ્યાની મોનોપોલી જે આ ચટણી છે, પાઉંગાઠિયા, લસણિયા જે ગાંઠિયા ને બટેટા સાથેને આ મિક્સ ડીશ છે. તો પહેલાં આપણે એનો ટેસ્ટ કરશું ને તમને પણ કરાવશું. તો અને સરસ મજાનું મિક્સ કરી દેવાની ડીશને, તો જ તમને મજા આવશે. બાકી ચટણી નીચે પડી રહેશે. અને લોકો કહેતા હોય છે કે ભાવનગરનું ફૂડ તો જોવા એમ પાઉંગાઠિયા ને શું કોમ્બિનેશન હોય, પણ તે લોકોને શું ખબર હોય કે પાઉંગાઠિયાની ડીશ એટલે શું. એકવાર જે ચાખે તો એ ખ્યાલ આવે કે વસ્તુનું શું છે શું છે નહીં. બરાબર. તો આપણે પહેલાં મારા સબસ્ક્રાઈબર માટે પાઉં ને ગાંઠિયા એકદમ ચટણીમાં પલળી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને જે ચટણીનો સ્વાદ આવે છે, ખજૂર આંબલી, લસણ, ડુંગળીની જે ચટણી છે બહુ યુનિક, બહુ જોરદાર આ વસ્તુ છે. ને એકદમ આમાં પલળી ગયા છે પાઉં, એટલે એકદમ સોફ્ટ ગાંઠિયા પણ એકદમ સોફ્ટ. હું જનરલી આપણે ગાંઠિયા ખાતા હોઈએ છીએ, મોઢામાં વાગતા હોઈએ છીએ, પણ આ એકદમ સોફ્ટ થઈ ગયા છે પલળ્યા એટલે. ને બીજું અને બટેટા પણ સાથે લેવાતા હોય છે. તો આ રીતે પણ તમે જોઈએ બટેટા અને ગાંઠિયાના જે મિક્સ કોમ્બિનેશન છે એકદમ જોરદાર અને યુનિક લાગે. બટેટા અંદર ભરવાથી થોડોક કહે ને તીખાશ,
એ પ્રકારની તીખા થઈ ગઈ છે, એકદમ જોરદાર મસ્ત આઈટમ છે. ને ખાસ એનું જે આઈટમ છે જે મને મને પણ બહુ પ્રિય છે, જે બટેટા. ભાવનગરનું નામ પડે એટલે બધાને ભૂંગળા બટેટો યાદ આવે જ તે, કે ભાવનગર ગયા હોય ને ભૂંગળા બટેટા ન ખાતા હોય એવું તો બને જ નહીં, પણ એકદમ યુનિક વસ્તુ હોય છે. તમે જો એમ નરેન્દ્રની ચટણી છે બટેટા ઉપરની, બટાપુરની જે ચટણી હોય છે એકદમ કહીને બહુ જોવામાં જ એકદમ મસ્ત લાગે છે. તો આનો ટેસ્ટ કરવામાં શું લાગશે આપણે જોઈએ આપણે, બરાબર. પહેલાં તો આપણે એને નોર્મલી તે ખાશું ને થોડોક તીખાશ, અને અંદર પણ મને એવું લાગે છે કે આંબલીની કંઈ ખટાશ થોડીક મને એ લોકોએ ઉમેરી હોય એવું લાગે છે ચટણી પર. એકદમ સોફ્ટ મસ્ત પરફેક્ટલી જે ટેસ્ટ કેવો છે બટેટાનો, ભાવનગરમાં જો ઉમેરી રહેતો હોય તો આ મને ટેસ્ટ બહુ મસ્ત લાગ્યો છે. ને આને બીજી રીતે પણ ખવાય છે કે ભૂંગળા સાથે, તો આપણે અને ખાવાની જે ટ્રીક છે એ તમને બતાવું. હળવા હાથે બટેટામાં એમને પુશ કરીને આવી રીતે લેવાનું હોય છે. ઘણા લોકોથી છે ને ભૂંગળું ભાંગી જતું હોય છે, તો એકદમ નરમ હાથે બટેટામાં પુશ કરી પછી લેવામાં આવે છે. ને ભૂંગળા અને બટેટા સાથે એક વસ્તુ યુનિક થઈ ગયું હોય છે, તો આપણે એને ટેસ્ટ કરશું. બટેટા ભૂંગળા સાથે એનો ટેસ્ટ પણ અલગ થઈ જાય, બહુ મસ્ત ટેસ્ટ થઈ જતો હોય. તો આવી રીતે મને ટેસ્ટ કરજો ને કહીને. બહુ વર્ષ તમે આ વર્ષ વાત ક્યારે જાગ્યું હોય તો આ જગ્યા પર જરૂર મુલાકાત લઈશું. રેગ્યુલર જે કસ્ટમર હોય છે આપણે એનો અભિપ્રાય લેશું કે એની જે આઈટમ છે કેટલી સારી હોય છે એનો અભિપ્રાય લેશું. તો પહેલાં તો આપણું નામ જણાવવાનું ને. મારું નામ પટેલ પ્રશાંત છે. હું ઘણા ટાઈમથી આ નાસ્તો કરવા માટે આવું છું, અને દિલીપભાઈના બટેટા બહુ ફેમસ છે, મને બહુ ભાવે છે. એની પાઉગાંઠિયાની ડીશ, બટેટા ભૂંગળા, ફાફડી, ગાંઠિયા, પછી આ બટેટા એવું બધું હોય છે, મને બહુ ભાવે છે. અને હું ઘણા વર્ષોથી આવું છું એમ. આમ લગભગ કેટલા વર્ષથી આવતા છે? ત્રણ ચાર વર્ષથી તો આવું છું. તમને ક્યારે સ્વાદમાં ફેરફાર પડ્યો એવું લાગ્યું ક્યારે? ના, સ્વાદ એક જ છે, ફેમસ મને બહુ ભાવે છે બટેટાનો, એક જ ટેસ્ટ. તમારો ખૂબ ખૂબ આભાર. વ્યક્તિ જે બહુ જૂના આ જગ્યા પર આવે છે એનો ટેસ્ટ કરવા માટે છે દિલીપભાઈ નાસ્તાનો, તો આપણે એનો પણ રિવ્યૂ લેશું. પહેલાં તો આપણું નામ જણાવો ને. મયુરભાઈ. મયુરભાઈ, તમે કેટલા વર્ષે આ જગ્યા પર આવો? 35 ખરા. 35 વર્ષે તમારી અટેજ. અને તમને 35 વર્ષમાં કોઈ પણ પ્રકારનો ટેસ્ટમાં કંઈ ફેરફાર ક્યારે લાગ્યો? 1% ફેરફાર નહીં. 1% મને તમને ક્યારે ટકા પર. તમે ખાસ અહીં આવીને શું ખાવ છો? શું અહીં? બટેટા, ભૂંગળા, પાઉં અને એમની ચટણીની વિશેષતા 2-3 પ્રકારની. ખાસ એમની ચટણી જે ફેમસ છે
લોકો દરેક વ્યક્તિ ચટણીને બહુ એના વખાણ કરતા હોય છે. ને બીજું કે મેં એવું પણ જાણ્યું કે એ લોકો ક્યારેય પોતે હિસાબ નથી કરતા, તમારી પર છોડીને તે જે માનવતા હોય છે એ તમે જ હિસાબ કરીને મને કહો તમે કેટલાનું ખાધું. એમાં એની જે ખાસિયત છે તે મહત્વની છે. બસ આવું વસ્તુ હું કહું લગભગ ક્યારે કોઈ કરી શકતા નથી. પહેલાં પૈસા મુકાવીને પછી તે બિઝનેસ કરતા હોય છે, પણ આ જગ્યાએ તમે શું ખાધું તમે બોલો એ પ્રમાણેનો આ બિઝનેસ કરે છે. તો એક માનવતા પણ આ વ્યક્તિમાં છે. આ જગ્યા પર જે ગાંડાઓને આ જગ્યામાંથી ખાવા મળે છે ફ્રીમાં, ગાયો કૂતરાઓને પણ જે ધર્માદો કરે છે તે હું લગભગ એવું કહીશ કે આ જગ્યા પર થઈ શકે, બીજો કોઈ કરી શકે નહીં. મિત્રો, જો તમને હમણાં મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ગમે તો તમારા ગ્રુપમાં શેર કરજો ને કોમેન્ટ કરજો ને લાઇક તો કરજો. તે તો તમને કેવા પ્રકારના મારા વિડીયો જોવા છે તે પણ મારી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો ફરી મળીશું એક આવાના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.